નમસ્તે મિત્રો, મેક્સ એક્ઝામ પ્રિપેરેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો, દરરોજ જેમ આજે પણ આપણે એક વિડીયો બનાવી રહ્યા છીએ, અને એ વિડીયો મિત્રો શેનો છે, તો ભારતમાં બંધારણ વિશેના 1200 પ્રશ્નોનો સમૂહ છે મિત્રો, અને એ પણ એક જ વિડીયોમાં. કોઈ પણ પરીક્ષા જો ગુજરાતની હોય ને મિત્રો, તો એના માટે ખૂબ જ ઉપયોગી થઈ પડે એવા પ્રશ્નો છે. તો વિડીયો અચૂક જુઓ, પછી એવું નહીં કહેતા કેમ નહીં તમે જણાવી નહોતું, તમે કીધું નહોતું, ઠીક છે. ત્યારે તો ભારતના બંધારણ વિશેના 1200 પ્રશ્નોનો સમૂહ એ એક જ વિડીયોમાં. તો કોઈ પણ પરીક્ષા માટે ફટાફટ ચલો તૈયાર થઈ જાઓ. અને મિત્રો, વિડીયો શરૂઆત કરતાં પહેલાં હું તમને એ પણ જણાવી દઉં કે જુઓ, તમે હજુ સુધી મારી આ ચેનલમાં નવા હોય, પ્રથમ વાર વિઝિટ કરી રહ્યા હોય, તો દોસ્તો ચેનલ સબસ્ક્રાઇબ કરી લો. બાજુમાં જે બેલ આઇકન આપ્યું છે ને, એને દબાવી લો કે જેથી કરીને હું કોઈ પણ વિડીયો અપલોડ કરું ને કે તરત તમને એની નોટિફિકેશન મળી જાય, અને સૌથી પહેલાં તમે વિડીયો જોઈ શકો. તો મિત્રો, શરૂઆત કરીએ આ વિડીયોની. તો મિત્રો, આ રહ્યો તમારી સામે એ પ્રશ્નો. તો મિત્રો, આગળના વિડીયોમાં આપણે 150 પ્રશ્નો જોયા હતા, અને અહીંયાથી જોઈશું 151 પ્રશ્નોથી. ટોટલ 1200 પ્રશ્નો છે. તો જોઈએ પ્રશ્ન 151. તો પ્રશ્ન શું કહે છે મિત્રો, સંવિધાન સભાની પ્રથમ બેઠકના અધ્યક્ષ કોણ હતા? તો સચ્ચિદાનંદ સિંહા. રાજ્યનું મંત્રીમંડળ કોને જવાબદાર છે? તો વિધાનસભાને. રાજ્યમાં વિધાનસભા સ્થાપવા માટે કેટલામી કલમ છે? તો કલમ 168. 11મું પરિશિષ્ટ કયા બંધારણીય સુધારાથી ઉમેરાયું છે? તો 73મા. વિધાનસભામાં વધુમાં વધુ કેટલી બેઠકોની જોગવાઈ છે? તો 500 બેઠકો. વિધાનસભામાં ઓછામાં ઓછી કેટલી બેઠકોની જોગવાઈ છે? તો 60 બેઠકો. વર્તમાન સમયમાં બંધારણમાં કેટલી કલમો છે? તો 395. ભારતીય સંવિધાનમાં સુધારા માટેની પ્રક્રિયા માટેની પદ્ધતિ કયા બંધારણમાં લેવામાં છે? તો દક્ષિણ આફ્રિકામાંથી લેવામાં આવી છે. જે દક્ષિણ આફ્રિકાનું બંધારણ હતું એમાંથી લેવામાં આવી છે. વિધાન પરિષદને કયા ગૃહને મળતું આવે છે? તો રાજ્યસભાને. હાઈકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિની નિમણૂક કોણ કરે છે? તો રાષ્ટ્રપતિ. હાઈકોર્ટના ન્યાયાધીશની નિવૃત્તિ વયમર્યાદા કેટલી હોય છે? તો 62 વર્ષ. કેટલી હોય છે મિત્રો? તો એ હોય છે 62 વર્ષ હોય છે. હાઈકોર્ટના ન્યાયાધીશ કોને ઉદ્દેશીને રાજીનામું આપે છે? તો રાષ્ટ્રપતિને. હાઈકોર્ટના ન્યાયાધીશને સોગંદ કોણ લેવડાવે છે? તો રાજ્યપાલ. ભારતીય સંસદમાં વિરોધ પક્ષની પ્રથમ મહિલા નેતા કોણ છે? તો સોનિયા ગાંધી. કોમ્પ્ટોલર એન્ડ ઓડિટર જનરલ ઓફ ઇન્ડિયાની નિમણૂક કોણ કરે છે? તો રાષ્ટ્રપતિ. કોમ્પ્ટોલર એન્ડ ઓડિટર જનરલ ઓફ ઇન્ડિયાની નિવૃત્તિ વયમર્યાદા કેટલી છે? તો 65 વર્ષ. મુખ્ય ચૂંટણી અધિકારીની નિમણૂક કઈ કલમ નીચે થાય છે? તો કલમ 324. મુખ્ય ચૂંટણી અધિકારીની નિમણૂક કોણ કરે છે? તો રાષ્ટ્રપતિ. નાણાં પંચની નિમણૂક કેટલા વર્ષે થાય છે? તો 5 વર્ષે. નાણાં પંચની નિમણૂક કઈ કલમ નીચે થાય છે? તો 280 કલમ. નાણાં પંચની નિમણૂક કોણ કરે છે? તો રાષ્ટ્રપતિ. આગળ જો મિત્રો, કેન્દ્રીય જાહેર સેવા આયોગના ચેરમેન અને સભ્યોની નિમણૂક કોણ કરે છે? તો રાષ્ટ્રપતિ. રાજ્ય જાહેર સેવા આયોગના ચેરમેન અને સભ્યોની નિમણૂક કોણ કરે છે? તો રાજ્યપાલ. એટર્ની જનરલની નિમણૂક કોણ કરે છે? તો રાષ્ટ્રપતિ. કેન્દ્રીય જાહેર સેવા આયોગના સભ્યોની નિવૃત્તિ વયમર્યાદા કેટલી છે? તો 65 વર્ષ. રાજ્ય જાહેર સેવા આયોગના સભ્યોની નિવૃત્તિ વયમર્યાદા કેટલી છે? તો 62 વર્ષ. એટર્ની જનરલનું કાર્ય શું છે? તો રાષ્ટ્રપતિને કાયદાકીય સલાહ આપવાનું. એડવોકેટ જનરલની નિમણૂક કોણ કરે છે? તો રાજ્યપાલ કરે છે. એડવોકેટ જનરલનું કાર્ય શું છે? તો રાજ્યને કાયદાકીય સલાહ આપવાનું. કલમ 370 કયા રાજ્યને લગતી છે? તો જમ્મુ કાશ્મીર, કે જે ગઈકાલે જ આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને એમને જે લોકસભા અને રાજ્યસભામાં કાયદો પસાર થયો છે, અને એ કલમ હવે નાબૂદ થઈ જશે. બરાબર છે, એ જમ્મુ કાશ્મીરની જે લાગુ પડતી હતી. આગળ જો મિત્રો, કેન્દ્રને કેટલી બાબતો ઉપર પોતાનો સ્વતંત્ર સત્તા છે? તો 97 બાબતો પર. કેટલી બાબતો પર રાજ્ય પોતાનો સ્વતંત્ર કાયદો ઘડી શકે છે? તો 66 બાબતો પર. ગુજરાત નગરપાલિકા અધિનિયમ ખારજીયા કહેવાય છે? તો 1963 અનુસાર. મુખ્ય ચૂંટણી કમિશનની નિવૃત્તિ વયમર્યાદા કેટલી છે? તો 62 વર્ષ સુધી. પંચાયતી રાજ્ય શું આપે છે? તો સ્થાનિક સ્તર
પર લોકતાંત્રિક વહીવટ આપે છે. પંચાયતી રાજ્ય પ્રણાલી સેના પર આધારિત છે તો સત્તાના વિકેન્દ્રીકરણ પર. બંધારણમાં સુધારા માટે સુધારા વિધેયક સંસદમાં રજૂ કરવા માટે શું જવાબદાર છે તો રાષ્ટ્રપતિની પહેલાં મંજૂરી લેવી પડે છે. બંધારણમાં સુધારા માટે સુધારા વિધેયક સંસદમાં રજૂ કરવા માટે કોની મંજૂરી લેવી પડે છે તો સૌપ્રથમ રાષ્ટ્રપતિની પહેલાં મંજૂરી લેવી પડે છે, કે જે ગઈકાલે લેવાઈ ગઈ છે બંધારણ સુધારા માટે, ઠીક છે, અને 370 કલમ નાબૂદ કરી છે. આગળ જુઓ, ભારતીય બંધારણમાં આપેલા મૂળભૂત અધિકારો મોકૂફ રાખવાની સત્તા કોની પાસે છે તો સંસદ પાસે છે. ભારતમાં પંચાયતી રાજ્ય અધિનિયમ કાયદો અધિનિયમ ક્યારે લાગુ પાડવામાં આવ્યો હતો તો 24 એપ્રિલ 1994 રોજ. આગળ જુઓ, કોઈપણ મૃત્યુદંડ પામેલા ગુનેગારને ક્ષમા આપવાની સત્તા કોની પાસે છે તો રાષ્ટ્રપતિ પાસે. લોકસભાના પ્રથમ સ્પીકર કોણ હતા તો ગણેશ વાસુદેવ માવલંકર. ભારતના પ્રથમ ન્યાયાધીશ કોણ હતા તો હરિલાલ કણિયા. કેન્દ્ર શાસિત પ્રદેશોના વહીવટની જવાબદારી કોની પાસે છે તો રાષ્ટ્રપતિ પાસે. સૌથી ઓછી વિધાનસભાની બેઠકો કયા રાજ્યને છે તો સિક્કિમને. આગળ જો મિત્રો, ભારતની ત્રણેય લશ્કરી પાંખોના વડા કોણ છે તો રાષ્ટ્રપતિ. સંસદના બંને ગૃહોને કોણ બોલાવે છે તો રાષ્ટ્રપતિ. ભારતના બંધારણમાં કેટલા પ્રકારની કટોકટી છે તો 3 પ્રકાર. રાષ્ટ્રપતિને કોણ પ્રતિષ્ઠિત કરી શકે તો સંસદ કરી શકે. ભારતમાં કોઈ પ્રદેશ કે રાજ્યની સ્થાપના કે સરહદ નક્કી કરવા માટે સત્તા કોને છે તો સંસદને છે. લોકસભાની મુદત સામાન્ય રીતે કેટલા વર્ષ સુધી વધારી શકાય તો લોકસભાની મુદત સામાન્ય રીતે 1 વર્ષ સુધી વધારી શકાય. લોકસભાની બેઠકમાં નિર્ણાયક મત આપવાની સત્તા કોને છે તો સ્પીકરને. રાષ્ટ્રપતિની ચૂંટણી અંગેના વિવાદનો આખરી નિર્ણય આપવાની સત્તા કોને છે તો સર્વોચ્ચ અદાલતને. સર્વોચ્ચ અદાલતના અધિકાર ક્ષેત્ર પર કાપ મૂકવાની સત્તા કોને છે તો સંસદને. ભારતના આયોજન પંચના અધ્યક્ષ કોણ હોય છે તો વડાપ્રધાન. ભારતમાં આયોજન પંચની રચના કઈ સાલમાં થઈ હતી તો 1950. શિક્ષણ વિષય એ કોની યાદીમાં છે તો સંયુક્ત યાદીમાં. બંધારણની કઈ કલમ હિન્દી ભાષાને ખાસ મહત્વ આપે છે તો કલમ 343. ભારતમાં પ્રથમ સામાન્ય ચૂંટણી ક્યારે થઈ હતી તો 1952. ભારતમાં પ્રથમ વચગાળાની સરકાર ક્યારે સ્થપાઈ તો 1946. સ્વતંત્ર ભારતના પ્રથમ વડાપ્રધાન કોણ હતા તો જવાહરલાલ નહેરુ. સ્વતંત્ર ભારતના પ્રથમ ગૃહમંત્રી કોણ હતા તો સરદાર વલ્લભભાઈ પટેલ. સ્વતંત્ર ભારતના પ્રથમ કાયદામંત્રી કોણ હતા તો ડૉક્ટર આંબેડકર. ગુજરાત રાજ્યના પ્રથમ મુખ્યમંત્રી કોણ હતા તો ડૉક્ટર જીવરાજ મહેતા. ગુજરાતના પ્રથમ રાજ્યપાલ કોણ હતા તો મહિદી નવાજ જંગ. ગુજરાતના કયા મુખ્યમંત્રીનું વિમાની અકસ્માતમાં મૃત્યુ થયું હતું તો બળવંતરાય મહેતા. આગળ જો મિત્રો, ગુજરાત રાજ્યના વિધાનસભાના વિરોધ પક્ષના પ્રથમ નેતા કોણ હતા તો નગીન દાસ ગાંધી. ગુજરાત વિધાનસભાના પ્રથમ અધ્યક્ષ કોણ હતા તો કલ્યાણજી મહેતા. સૌરાષ્ટ્ર રાજ્ય ક્યારે બન્યું હતું તો તો 1948 થી 1956. સૌરાષ્ટ્ર રાજ્યના પ્રથમ મુખ્યમંત્રી કોણ હતા તો ઉચ્છંગરાય ઢેબર. ભારતના પ્રથમ બિનહરીફ રાષ્ટ્રપતિ કોણ હતા તો નીલમ સંજીવ રેડ્ડી. સૌથી વધુ વટહુકમ કયા રાષ્ટ્રપતિ બહાર પાડ્યા હતા તો ફખરુદ્દીન અલી અહમદ. સૌથી મોટી ઉંમરના રાષ્ટ્રપતિ બનનાર કોણ હતા તો આર વેંકટરામન. સૌથી મોટી ઉંમરના વડાપ્રધાન કોણ હતા તો મોરારજી દેસાઈ. સૌથી નાની ઉંમરના વડાપ્રધાન કોણ હતા મિત્રો તો રાજીવ ગાંધી. ભારતના ચૂંટણી પંચના પ્રથમ ચૂંટણી કમિશનર કોણ હતા તો સુકુમાર સેન. ભારતના પ્રથમ રેલવે મહિલા પ્રધાન કોણ હતા તો મમતા બેનર્જી. નરસિંહરાવ ભારતના કેટલામાં વડાપ્રધાન બન્યા હતા તો 12મા નંબરના. વિધાનસભાના પ્રથમ મહિલા સ્પીકર કોણ હતા તો સાહનો દેવી. ભારતના પ્રથમ સ્ત્રી ગવર્નર કોણ હતા તો સરોજિની નાયડુ. ભારતના પ્રથમ સ્ત્રી મુખ્યપ્રધાન કયા રાજ્યમાં નિમાયા હતા તો ઉત્તર પ્રદેશ. ભારતના પ્રથમ સ્ત્રી મુખ્યપ્રધાન કોણ હતા તો સુચિતા. કોણ તો સુચિતા કૃપલાણી. આગળ જો મિત્રો, કોણ હતા તો સુચિતા કૃપલાણી. આગળ જો પ્રશ્નો, સૌથી વધારે સમય લોકસભાના સ્પીકર તરીકે કોણ રહ્યું હતું તો બલરામ જાખડ. સ્વતંત્ર ઉમેદવાર તરીકે વિજય નીવડેલા રાષ્ટ્રપતિ કોણ છે
તો વીવી ગીરી. કેન્દ્રીય પ્રધાનમંડળના રાજીનામું આપનાર પ્રથમ પ્રધાન કોણ હતા? તો શ્યામા પ્રસાદ મુખર્જી. ભારતના પ્રધાન સ્ત્રી પ્રધાન કોણ હતા? તો રાજકુમારી અમૃતા કૌર. ગુજરાત રાજ્યના પ્રથમ સ્ત્રી પ્રધાન કોણ હતા? તો ઇન્દુમતીબેન શેઠ. લોકસભાની પ્રથમ મહિલા સભ્ય કોણ હતી? તો રાધાજી સુબ્રમણ્યમ. ભારતની પ્રથમ સ્ત્રી રાજદૂત કઈ છે? તો વિજયલક્ષ્મી પંડિત. રાજ્યસભાની પ્રથમ મહિલા સભ્ય કોણ હતી? તો નરગીસ દત્ત. યુએનની અંદર પ્રથમ મહિલા સભ્ય કોણ હતા? તો વિજયલક્ષ્મી પંડિત. 74માં બંધારણીય સુધારાથી કયું પરિષદ ઉમેરવામાં આવ્યું છે? તો 12માં નંબરનું. કયા નંબરનું મિત્રો? તો 12માં નંબરનું. આગળ જુઓ, સૌથી વધારે સમય સુધી પ્રધાન રહેનાર કોણ હતા? તો બાબુ જગજીવન રામ. ભારતમાં સૌથી વધુ સમય વડાપ્રધાન પદે કોણ રહ્યું હતું? તો જવાહરલાલ નહેરુ. સૌપ્રથમ કયા ભારતીય પ્રધાનની હત્યા થઈ હતી? તો એલ એન મિશ્રની. આગળ જુઓ, સત્તા ગુમાવ્યા બાદ ફરી પાછી સત્તા પ્રાપ્ત કરનાર એક અને એકમાત્ર વડાપ્રધાન કોણ હતા? તો એ હતા, કોણ હતા? એ ઇન્દિરાબેન ગાંધી. સૌથી વધારે સમય સુધી મુખ્યમંત્રી તરીકે કોણ રહ્યું છે? તો જ્યોતિ બસુ. સૌથી ઓછો સમય મુખ્યમંત્રી તરીકે કોણ રહ્યું છે? તો ઓમપ્રકાશ ચૌટાલા. સૌથી ઓછો સમય સુધી વડાપ્રધાન તરીકે કોણ રહ્યું છે? તો અટલ બિહારી વાજપેયી. પ્રથમ બિન કોંગ્રેસી સરકાર કયા રાજ્યમાં રચાઈ હતી? તો કેરળમાં. સ્વતંત્રતા બાદ કોંગ્રેસના ભાગલા ક્યારે પડ્યા હતા? તો 1969માં. જનસંઘની સ્થાપના કોણે કરી હતી? તો શ્યામા પ્રસાદ મુખર્જીએ. શાસક કોંગ્રેસની સ્થાપના કોણે કરી હતી? તો ઇન્દિરાબેન ગાંધી. લોકસભાના પ્રથમ વિરોધ પક્ષના નેતા કોણ હતા? તો વાયબી ચૌહાણ. નીચેના કયા વર્ષમાં કટોકટી લાદવામાં આવી હતી? તો 1962માં, 71માં અને 1975માં. નવમી લોકસભાની મુદત કેટલા મહિનાની હતી? તો 15 માસની. ભારતનો પ્રથમ રાષ્ટ્રીય ધ્વજ કોણે ફરકાવ્યું હતું? તો મેડમ ભિખારીજી કામાએ. સૌપ્રથમ કયા ભારતીય નેતાએ યુએનમાં હિન્દીમાં ભાષણ કર્યું હતું? તો અટલ બિહારી વાજપેયીએ. ભારતના પ્રથમ દલિત વર્ગના રાષ્ટ્રપતિ કોણ બન્યું હતું? તો KR નારાયણ. કઈ કઈ લોકસભા બરખાસ્ત થઈ છે? તો 5મા નંબરની, 7મા નંબરની, 9મા નંબરની અને 12મા નંબરની. લોકસભા બરખાસ્ત કેટલી વાર થઈ છે? તો 4 વખત. કયા વડાપ્રધાન કાર્યકારી હતા? તો ગુલઝારીલાલ નંદા. આવજો મિત્રો, 13મી લોકસભાની ચૂંટણીમાં લોકસભાની કેટલી બેઠકો પર ઇલેક્ટ્રોનિક મતદાન યંત્રનો ઉપયોગ કરવામાં આવ્યો હતો? તો 46 બેઠકો. આંતરરાષ્ટ્રીય ન્યાયાલયનું વડું મથક ક્યાં આવ્યું છે? એક શહેરમાં. ચૂંટણીના કેટલા કલાક પહેલાં ચૂંટણી પ્રચાર બંધ કરવો પડે છે? તો 48 કલાક પહેલાં. સંસદ સભ્ય તથા મંત્રીઓના પગાર અને ભથ્થા કોણ નક્કી કરે છે? તો સંસદ. વિધાનસભા બરખાસ્ત કરવાની સત્તા કોને છે? તો રાજ્યપાલને. ભારતના કયા રાજ્યને અલગ બંધારણ છે? તો જમ્મુ કાશ્મીરને અલગ બંધારણ હતું, જે ગઈકાલથી એની 370 કલમ લાગેલી હતી, એ હવે નાબૂદ થઈ ગઈ છે અને હવે સમગ્ર ભારત દેશને એક જ બંધારણ હવે બનશે. આગળ જુઓ, 14 વર્ષ સુધીનાને મફત અને ફરજિયાત શિક્ષણ કઈ કલમ નીચે આપવામાં આવે છે? તો કલમ નંબર 45. આગળ જુઓ મિત્રો, સ્પીકર કે ડેપ્યુટી સ્પીકર હાજર ન હોય ત્યારે લોકસભાનું સંચાલન કોણ કરે છે? તો રાષ્ટ્રપતિ દ્વારા નિમાયેલા સભ્ય. ભારતીય બંધારણમાં મહાત્મા ગાંધીનો વિચાર ક્યાં લેવામાં આવે છે? તો રાજ્ય નિદર્શક તત્વોમાં. બંધારણ આમુખ પ્રથમ કઈ સાલમાં સુધારાયું છે? તો 1976માં. દર વર્ષે લોકસભાની પ્રથમ બેઠક કોણ સંબોધે છે? તો રાષ્ટ્રપતિ. રાષ્ટ્રધ્વજમાં અશોકચક્ર જે છે તે શેનું પ્રતીક છે? તો એ પ્રગતિનું પ્રતીક છે. ભીખ માંગવાના તથા ગુલામોના વેપાર પર પ્રતિબંધ કઈ કલમ નીચે છે? તો કલમ નંબર 23. અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને બીજી લઘુમતી કોમો માટે રોજગારની સરખી તક કઈ કલમ નીચે છે? તો કલમ નંબર 16. ભારતના બંધારણમાં કેટલા પૃષ્ઠો છે? તો 520 પૃષ્ઠો છે. ભારતમાં કેબિનેટ મિશન ક્યારે આવ્યું હતું? તો 1946માં. કેબિનેટ મિશનના વડાપ્રધાન કોણ હતા? તો પેથી લોરેન્સ. રાષ્ટ્રપતિ કે ઉપરાષ્ટ્રપતિ હાજર ન હોય ત્યારે દેશની ફરજ કોણ બજાવે છે? તો મુખ્ય ન્યાયમૂર્તિ.
ડૉક્ટર રાધાકૃષ્ણન કયા વર્ષમાં પ્રથમ વખત ઉપરાષ્ટ્રપતિ બન્યા હતા? તો 1952માં. નાણાકીય ખરડો રજૂ કરવાનો અધિકાર કોને છે? તો કેવળ પ્રધાનને. કટોકટી વધુમાં વધુ કેટલા વર્ષ સુધી રાખી શકાય? તો 1 વર્ષ સુધી જ. આગળ જો મિત્રો, રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન વધુ વધુમાં કેટલા સમય સુધી રાખી શકાય છે? તો 6 માસ સુધી. કેટલું? 6 માસ સુધી. ભારતમાં પ્રથમ નાણાપંચની રચના ક્યારે થઈ હતી? તો 1951માં. પ્રથમ નાણાપંચના અધ્યક્ષ કોણ હતા? તો નિયોગી. લોકસભામાં અવિશ્વાસની દરખાસ્ત પસાર કરવા કેટલા સભ્યોનો ટેકો હોવો જોઈએ? તો 2/3. બંધારણમાં સુધારો માટે કેટલી બહુમત જોઈએ? તો 2/3. ભારતમાં કોઈપણ વ્યક્તિ રાષ્ટ્રપ્રમુખ કેટલી વાર બની શકે છે? તો ગમે તેટલી વખત બની શકે છે. રાષ્ટ્રપતિ લોકસભા બરખાસ્ત કઈ કલમ છે કરી શકે છે? તો કલમ નંબર 85. લઘુમતીના રક્ષણ માટે કઈ કલમ છે? તો કલમ નંબર 29. રાષ્ટ્રીય એકતા પરિષદના અધ્યક્ષ કોણ હોય છે? તો વડાપ્રધાન. સૌથી વધારે વખત કોંગ્રેસ પ્રમુખ કોણ રહ્યું છે? તો જવાહરલાલ નહેરુ. કોણ રહ્યું છે મિત્રો? તો જવાહરલાલ નહેરુ. કોંગ્રેસના પ્રથમ મહિલા પ્રમુખ કોણ હતા? તો એની બેસંત. નગરપાલિકાના મૂળ કાર્યો નગરપાલિકા અધિનિયમની કઈ સાલમાં દર્શાવે છે? તો 87. જમ્મુ કાશ્મીર અંગેની કલમ 370 કોણ બરખાસ્ત કરી શકે છે? સંસદ બરખાસ્ત કરી શકે છે, કે જે સંસદે ગઈકાલે જ એને બરખાસ્ત કરી દીધી છે. સૌથી ઓછા સમય માટે રાષ્ટ્રપતિ પદ કોણે ભોગવ્યું છે? તો ડૉક્ટર ઝાકિર હુસેને. સૌથી યુવાન ભારતના રાષ્ટ્રપતિ કોણ હતા? તો નીલમ સંજીવ રેડ્ડી. દેશમાં પ્રથમ યુવાન મુખ્યપ્રધાન કોણ હતા? તો પ્રફુલ્લા કુમાર મહેતા. આગળ જો મિત્રો, પ્રથમ વિદ્યાર્થી સરકાર કયા રાજ્યમાં સ્થપાઈ હતી? તો અસમની અંદર. તો મિત્રો, આ હતા એ ટોટલ એ બંધારણના જે 1200 પ્રશ્નો સમૂહ છે, એમાંથી એક બીજો ટોપિક એટલે કે બીજા નંબરનું જે છે એ વિડીયો. તો મિત્રો, જો તમને મારો વિડીયો ગમે હોય ને તો એને લાઈક કરો, એને કોમેન્ટ અચૂક કરો, કે જે પણ તમારું કોઈ સૂચન હોય એ જાહેર કરો. તમારા મિત્રોને વોટ્સઅપ હોય, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ જેવા કોઈ પણ માધ્યમથી એને શેર કરો કે એમના સુધી પણ વિડીયો પહોંચી શકે. અને છેલ્લે, જો ચેનલમાં નવા હોય, પ્રથમ વાર વિજિટ કર્યા હોય, તો મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. વિડીયો પૂરેપૂરો બદલ જોવા મળે દોસ્ત મિત્રો, તમારો ખૂબ ખૂબ